વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે અનેક કાર્યક્રમો આપી રહ્યા છે ત્યારે આગામી 24 મેના રોજ ડભોઈ કોલેજ મેદાન ખાતે સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ સભા યોજી પેજ સમિતિના સભ્યો સાથે વાર્તાલાપ કરશે વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ આપવાના હતા ત્યારે ડભોઈ પંચોલી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષતામાં કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે બેઠક મળી હતી ડભોઈ ખાતે આગામી 24 મેના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કોલેજ મેદાન ખાતે વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત પેજ સમિતિના સભ્યો સાથે સભા સંબોધવામાં આવી છે ત્યારે સમગ્ર જિલ્લામાંથી પેજ સમિતિમાં સભ્યો ડભોઈ ખાતે આવવાના હતા ત્યારે ડભોઈ ભાજપ સંગઠનના આગેવાનો દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી આ પ્રસંગે દરેક તાલુકા અને જિલ્લા પંચાયત સીટના સભ્યો તેમજ કાર્યકર્તાઓ હાજર રહે તે માટે આજરોજ ડભોઈ તાલુકાના પંચોલી ગામે ખાસ બેઠક મળ્યા જિલ્લા પંચાયત સીટના પેજ સમિતિના સભ્યોની બેઠક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષતામાં માંડી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ મહેશભાઈ પટેલ તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ સુખદેવ પાટણવાડિયા વીરપાલ રાજ સહિત 10 ઉપરાંત ગામના સરપંચ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું દરેક કાર્યકર્તાઓને હાજર રહેવા અપીલ કરાઈ છે બિલાલ ભૂરાવાલા જીટીવી ન્યૂઝ ડભોઈ વિશ્વવિખ્યાત વીરપુર જલારામ ધામમાં પૂજ્ય જલારામ બાપાના પરિવારના પૂજ્ય રસિક બાપાના ધર્મપત્નીનું નિધન થયું છે જેને લઈને સમગ્ર વીરપુર ગામના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાડ્યા આ દુઃખદ અવસાનને પગલે સમગ્ર ગ્રામજનો તેમજ જલારામ બાપાના પરિવાર શોકમય જોવા મળ્યો વિશ્વવિખ્યાત વીરપુર જલારામ ધામમાં પૂજ્ય જલારામ બાપાના પરિવારના પૂજ્ય રસિક બાપાના ધર્મપત્નીનું નિધન થયું છે જેમને લઈને આજે સમગ્ર વીરપુર ગામના વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ પાડ્યા છે ત્યારે તેમની અંતિમ યાત્રા સવારના 9 વાગ્યેથી તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી જેમાં સમગ્ર વીરપુરવાસીઓ જોડાયા હતા તેમજ વીરપુરની મેઇન બજાર સહિત નાના મોટા દુકાનદારોએ પણ પોતાના ધંધા વેપાર બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો જ્યારે વીરપુર મંદિરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શન અને અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા હતા પૂજ્ય જલારામ બાપાના પરિવારના વૈકુંઠ હેમલતાબેનની અંતિમ યાત્રા વીરપુરના રાજમાર્ગમાં થઈને પૂજ્ય જલારામ બાપાના મંદિરે લઈને મુક્તિધામ ખાતે નીકળી હતી આ અંતિમ યાત્રામાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના સહિતના પરિવારજનો પણ જોડાયા હતા તેમજ આ દુઃખદ અવસાનને પગલે સમગ્ર ગ્રામજનો અને જલારામ બાપાના પરિવાર શોકમય જોવા મળ્યા હતા ભાગ્યેશ ડોબરિયા જીટીવી ન્યૂઝ વીરપુર જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આવી પહોંચી છે જૂનાગઢ જિલ્લાના ભેસાણ વિસાવદર બંને તાલુકા વચ્ચે વિધાનસભા કમ્બાઇન્ડ સીટ ઉપર ચૂંટણી લડાઈ છે અને આવતા આગામી વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી આવવાની છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં પરિવર્તન યાત્રાનો દોર ચાલી રહ્યો છે હાલ અત્યારે પરિવર્તન યાત્રા ભેસાણ તાલુકાના રાણપુર ગામથી આ પરિવર્તન યાત્રાનો શુભારંભ થઈને ભેસાણના મેઇન રોડ પરબ ચોકડી ગાંધી ચોક મેઇન બજાર 11 કિલોમીટર જેટલી પરિવર્તન યાત્રા નીકળીને સરદાર પટેલ ચોક ખાતે સરદાર પટેલને ફુલહાર કરીને પરબધામ મંદિરે થઈને ગામડાઓમાં મિટિંગો કરી વિસાવદર પહોંચવાની હતી ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે લોકોના મુખ્ય પ્રશ્નોને લઈને શિક્ષણ મોંઘવારી બેરોજગારી મુદ્દે નિમિષાબેને ખૂટે જણાવ્યું હતું કે અમારી સરકાર ગુજરાતમાં આવશે તો દિલ્હી અને પંજાબમાં કેજરીવાલ સરકારનું રોલ મોડલ અપનાવીને લોકોની સુખાકારી માટેનું કામ કરીશું આ યાત્રામાં ગોપાલ ઇટાલિયા ગોપાલ રામ નિમિષાબેન ખુંટ ભૂપત ભાયાણી ડોક્ટર વકાસિયા કિશોર સાવલિયા અને અસંખ્ય કાર્યકરો પણ જોડાયા હતા જૂનાગઢ જિલ્લાનો ભેસાણ તાલુકો છે અને આમ આદમી પાર્ટીની ખાસ કરીને જે પરિવર્તન યાત્રા ખાસ કરીને ભેસાણ તાલુકામાં આવી પહોંચી છે પ્રવીણભાઈ રામ છે આપણે પહોંચીશું પ્રવીણભાઈ ખાસ કરીને ગુજરાતમાં શું પરિવર્તન થશે વિધાનસભાની ચૂંટણી આવતી ચોક્કસથી જ્યારે કોઈનું વર્તન ખરાબ થાય ત્યારે પરિવર્તન થાય અને
प्रजा एवं कही रही है कि भाजपा वर्तन खराब अमे नहीं कहते प्रजा एवं कही कोरोना में प्रजाए जो भोगव्य मोहवारी है बेरोजगारी से पेपर जो थोड़ी तूटी रहा है और आम छता बीजेपी सामने कोई जो तुम सवाल उठाओ तो जवाब मत नहीं मतलब है कि वर्तन खराब थी वर्तन खराब थे परिवर्तन थोड़ा भाई खास गुजरात लेवल के परिवर्तन यात्रा आखो तुम्हारा कार्यक्रम जो है आम आदमी पार्टी समग्र गुजरात में अलग अलग छ जगह थी आ यात्रा निकली है सोमनाथ की माननीय गोपाल भाई और मार आगेवानी में आ यात्रा निकली है द्वारका की सुदान भाई और एमनी आगेवानी में निकली है ए रीते अलग अलग छ जगह थी आ यात्रा निकली है टोटल 20 दिवस सुधी आ समग्र गुजरात 182 विधानसभा में यात्रा भ्रमण करते लोग ने परिवर्तन माटे पहल करवा माटे अपील करते परिवर्तन એટલે શું ખાસ મુદ્દા શું હોય કેવી રીતે પરિવર્તન થશે ને લોકોની સમસ્યા શું પરિવર્તન એટલે સત્તાના પરિવર્તનની અમે વાતને લઈને નીકળી ગયા અમે તો પરિવર્તનની વાતને એ લઈને નીકળ્યા છે કે શિક્ષણમાં પરિવર્તન થવું જોઈએ આરોગ્યમાં પરિવર્તન થવું જોઈએ લોકોની સુખાકારી માટે જે કે પેના મૂળ પ્રશ્નો છે એમાં પરિવર્તન થવું જોઈએ અને જો એ પરિવર્તન કરવા માટે ભાજપ તૈયાર ન હોય તો અમે એના માટે વિકલ્પ બનીને આવ્યા છીએ તમે જોઈ શકો છો ખાસ કરીને પ્રણભાઈએ જણાવ્યું કે ગુજરાતભરમાં જે આ પરિવર્તન યાત્રા નીકળવાની હોય અને લોકોના પ્રશ્ન સુખાકારીથી લઈને અનેક શિક્ષણ બધા જ પ્રશ્નો હોય ખાસ કરીને અને તમે જોઈ શકો છો કે ભેસાણ વિસાવદર જે વિધાનસભા કમ્બાઈન્ડ સીટ હોય તો ખાસ કરીને આ પરિવર્તન યાત્રા બહોળી સંખ્યામાં જે ખાસ આ પરિવર્તન યાત્રા ખાસ અહીંયા નીકળેલી હોય મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ નવસારી જિલ્લાના ખેડૂતો દ્વારા ઉપેશભાઈ પટેલની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કેરી પકવતા ખેડૂતો માટે આર્થિક સહાયની માંગ કરવામાં આવી નવસારીના જમાલપુર નજીક વૃંદાવન સોસાયટીના રહેતા સામાજિક કાર્યકર ઉપેશભાઈ પટેલની આગેવાની હેઠળ ખેડૂતોએ નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી જિલ્લામાં કેરી પકવતા ખેડૂતો માટે આર્થિક સહાયની માંગ કરી છે ગત વર્ષે કમોસમી વરસાદના કારણે કેરી સહિત તમામ પાકોમાં નુકસાન થયું હતું ત્યારે સરકારશ્રી દ્વારા રાહત પેકેજની જાહેરાત કરી હતી તે સમયે પણ એકને ગોળ અને બીજાને ખોળની નીતિએ સહાય આપવામાં આવી હોવાની વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અને આ વર્ષે પણ બદલાતા વાતાવરણ અને અસંખ્ય ગરમીના કારણે નવસારી જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોને 90% જેટલી નુકસાની સહન કરવાની ભીતિ સેવાઈ રહી છે કેરીના પાક માટે ખેડૂતોને આંબાના ઝાડો પર દવાનો છંટકાવ ખાતર પાણી જેવી જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે હાલમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા ખેડૂતોની પાકમાં નુકસાની થતાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવાના આરે આવ્યા હોવાનું તેમજ કેરીના પાક માટે ખેડૂતો કરજાના બોજામાં દબાયેલા હોવાનું જણાવી ખેડૂતોએ સરકાર દ્વારા સમગ્ર નવસારી જિલ્લામાં સર્વે હાથ ધરી કેરીના પાકમાં થયેલ નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ઉપેશ પટેલ વિજયભાઈ દેસાઈ જયેશભાઈ પંચાલ ધવલભાઈ મોદી પિનાકિનભાઈ પટેલ નવસારી જિલ્લા ખેડૂત સંઘના પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવા સંજોગોમાં દક્ષિણ ગુજરાતના અને નવસારી જિલ્લાના બે મહત્વના ફળ પાક પૈકીનો કેરી તો કેરીમાં ખેડૂતોને અત્યારે પોતાની વાડી હોય તો પણ કેરી ખાવા માટે ફાંફા મારવા પડે એટલો પાક નષ્ટ થઈ ગયો છે અને આવા સંજોગોમાં આ બે પાક જે ફળ પાક છે કેરી અને ચીકુ એને અમે વર્ષોથી માગણી કરતા આવ્યા છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ એને સમાવેશ કરે ખેડૂત પ્રીમિયમ ભરીને રક્ષિત થાય પરંતુ એ બાબતે કંઈ થતું નથી એ થવું જોઈએ કેમ કે આ જે કેરીનો પાક છે વાર્ષિક હોય એકવાર આખું વર્ષ બેકાર જાય એટલે ખેડૂતોને પછી આખું વર્ષ ચિંતા કરીને ચિંતામાં ને ચિંતામાં આખું કુટુંબ પસાર કરે એટલે હાલમાં બી ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા જે કંઈક રજૂઆત થઈ છે પરંતુ એ બાબતે ઘટતું થતું નથી તો તાત્કાલિક ધોરણે આ બાબતે ઘટતું કરીને કેરી પકવતા ખેડૂતોને જે કંઈક બચાવવાના છે તે બચાવવા માટેનું પેકેજ જાહેર કરવું જોઈએ એ માગણી માટે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને એની રજૂઆત સાંભળીને સરકારશ્રી કંઈક ઘટતું કરે એવી અમે એક આશા રાખીએ છીએ કોરોનાનો કપડાકાર ગુજાર્યો એમણે અને ત્યાર પછી અચાનક લાસ્ટ યર તોકેત વાવાઝોડાએ બધી કેરીઓને નુકસાન કરેલું દવાઓ ખૂબ મોંઘી થઈ ગઈ છે ખાતરો ખૂબ મોંઘા થઈ ગયા છે ખેતીના ઓજારો ખૂબ મોંઘા થઈ ગયા છે આપણા જિલ્લાની અને સમક્ષ ગુજરાતના તમામ ખેડૂતોની હાલત આજે દયનીય બનેલી છે આને માટે સરકારે તાત્કાલિક કોઈ પણ રાહત પેકેજ કેરી પકવતા ખેડૂતો માટે
जाहिर करी अने सहाय आपवा माटे आजे अमे लोको सौ खेडूतो एकत्र थई अने कलेक्टर साहेबनी पासे एक आवेदन पत्र आपवामां आव्या छे। मारी नवसारीना लोकलाड़ीला माननीय संसद सभ्यश्री, माननीय मंत्रीश्री तथा नवसारीना तमाम धारासभ्योश्रीने अपील छे कि नवसारी जिल्लाना आपणा तमाम खेडूतोनी सहानुभूति माटे अने कईपण सहाय दवानो छंटकावना पैसा के खातरना के वीजळी पाणीना पैसा तात्कालिक ढबे सरकार श्रीमां रज। साजिद सैयद साथे प्रवेश शेख, जीटीवी न्यूज नवसारी। છોટાઉદેપુર તાલુકાના ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકોને TDO-એ આવેદનપત્ર આપવામાં આવ્યું। ફિક્સ પગારના કર્મચારીનો દરજ્જો આપવા સહિત 5 મુદ્દાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં હાલ કમિશન પેટી 50-100 રૂપિયા પ્રતિદિન મળે છે, જેમાં ગુજરાન ચલાવવું અશક્ય છે। VCE તાલુકાના 70 VCE હાલ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર। VCEની હડતાલને લઈને ગામડાના લોકો મામલતદાર કચેરી જવા મજબૂર થયા છે। તાલુકા કક્ષાએ જનસેવા ઉપર વિવિધ પ્રકારના દાખલા કઢાવવા લોકોની ભીડ ઉમટી પડી છે। પંચાયતમાં કોમ્પ્યુટર સાહસિક તરીકે કામ કરીએ છીએ, તે પણ કમિશનથી જ કામ કરે છે। અત્યારે અમારી એવી માંગણી છે કે સરકાર અમને કાયમી કરે અને પગાર ધોરણ નક્કી કરે અને કમિશન પ્રથા બંધ કરે, એ જ અમારી માંગણી છે। આજે અમે તાલુકા પંચાયતમાં TDO સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ લડત ચાલુ રાખીશું। મારું નામ રાઠો ગોવિંદભાઈ જોગડાભાઈ છે, હું ગુનાડા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર સાહસિક તરીકે સેવા આપું છું। અમે છેલ્લા ગ્રામ પંચાયત વીસી તરીકે 16 વર્ષથી ફરજ બજાવીએ છીએ અને જે તે વખતે અમારી ભરતી થયેલી તે વખતે કમિશન પ્રથા પર અમને રાખેલા, પણ અમને કમિશન પ્રથા પર અને કમિશન ઉપર અમારું ગુજરાન નહીં ચાલી શકે, માટે કરીને અમારા જે રાજ્ય મંડળ અને વીસી મંડળ કમિશન પ્રથા બંધ કરી અને અમને પગાર ધોરણ અને કાયમી કરે એવી અમારી માંગણી છે। અને આટલે આ હમણાં સમયમાં આટલી બધી મોંઘવારી છે અને આટલી મોંઘવારીઓની અંદર અમારે એક દિવસમાં 150-200 રૂપિયામાં અમારું ગુજરાન નહીં ચાલી શકે અને અમારી પાછલી જે અમારા બાળ બચ્ચા ઘર કુટુંબ ચાલી શકે તેવું નથી, તો જે સમાન વેતન અને સમાન કામ જે સરકારના નીતિ નિયમ મુજબ અમને કાયમી કરે અને પગાર ધોરણ આપે એવી અમારી માંગ છે। અને રાજ્ય સરકારને વારે ઘડીએ મંત્રીઓ અને અમુક અધિકારીઓ જોડે વારે ઘડીએ અમારી મૌખિક અને લેખિત રજૂઆત પણ થઈને મિટિંગો થાય, પણ આશ્વાસન આપ્યું કે તમારું થઈ જશે, તમે ચિંતા નહીં કરશો, પણ અમને બધાને સરકાર ગેરમાર્ગે દોરે છે અને અમારું ભલું ઈચ્છતા નથી। અને બીજી વસ્તુ કે કોઈ પણ સરકારી કામ હોય તો અમારે અમારી વગર સેફટી રાતે દિવસે કોઈ પણ સમયે અમને બોલાવીને દબાણપૂર્વક અમારી જોડે કામ કરાવે છે। અને છોટાઉદેપુર તાલુકા પંચાયતની અંદર જે અમારી માંગણી છે એનું આવેદનપત્ર આપવા માટે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં હાજર થયા છે। રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર। નવસારી વિજલપુર નગરપાલિકા શહેરમાં વિવિધ કાર્યક્રમો થકી વિકાસના કામોનું લોકાર્પણ તેમજ નવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। નવસારી વિજલપુર નગરપાલિકા શહેરમાં વિવિધ કાર્યક્રમો થકી પૂર્ણ કરવામાં આવેલા વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ જલાલપોર તાલુકાની નવી કચેરીનું ખાતમુહૂર્ત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના લોકલાડીલા સાંસદ CR પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું। નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા ચંદન તળાવ ખાતે અંદાજિત 1,298.82 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 21 MLD વોટર ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। શહેરમાં લોકોને પીવા લાયક શુદ્ધ મીઠું પાણી પૂરું પાડતા પ્રમાણમાં મળી રહે તે માટેનું વોટર પ્લાન્ટ ચંદન તળાવ તૈયાર કરવામાં આવ્યું છે। તેની સાથે જ શહેરમાં વિવિધ જગ્યાએ મૂકવામાં આવેલા વોટર ATMનું
પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યાં શહેરીજનોને સમગ્ર શહેરમાં ફક્ત 1 રૂપિયો નાખી 200 મિલી અને 2 રૂપિયાનો સિક્કો નાખી 1 લિટર RO ઠંડુ પાણી મળી રહેશે. શહેરમાં નાગરિકોને, ફેરિયાઓને તેમજ મુસાફરોને ઠેર ઠેર પીવા લાયક શુદ્ધ પાણીની સુવિધા આપવા માટે શુભ આશયથી વોટર ATM ઊભા કરવામાં આવ્યા છે. તેમજ ભાજપ પ્રદેશ CR પાટીલે વરદ હસ્તે જલાલપોર તાલુકા પંચાયતના નવા બાંધકામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું, જેનો લોકાર્પણ લગભગ 1 વર્ષમાં કરી દેવામાં આવશે અને જલાલપોર તાલુકાને લગતા વિવિધ પ્રશ્નો અને રજૂઆતો કરવા માટે કરચેરીએ આવતા લોકો સાથે કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને પણ વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થશે. લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા વિવિધ કાર્યક્રમોમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિત ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અને RC પટેલ તેમજ પાલિકા પ્રમુખ જિગીશભાઈ શાહ તથા પાલિકાના પદાધિકારીઓ તથા ભાજપના હોદ્દેદારો અને નવસારી જિલ્લા કલેક્ટરની સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ પાટીલજી, ધારાસભ્ય RC પટેલ, અનેક આગેવાનો જ્યારે ઉપસ્થિત છે. મિત્રો, આ ફિલ્ટ્રેશન પ્લાનની થોડી વાત એટલા માટે કરું કે નવસારી શહેરને જે 42 ml પાણી રોજનું જોઈએ છે અને આ ફિલ્ટ્રેશન થવાથી અને કલેકટરીનું જો 8 ml ફિલ્ટ્રેશન થાય તો લગભગ 52 ml ફિલ્ટ્રેશન ટોટલ થશે, એટલે ભવિષ્યમાં 10 ml જેટલો ફિલ્ટ્રેશનનું પાણી પણ વધે તો લાંબા ગાળામાં જ્યારે વસ્તી પ્રમાણ વધે ત્યારે આપણે એનું યોગ્ય મીઠા પાણી તમામને મળે એને માટેની સગવડ થઈ છે. એ જ રીતે આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન પ્રધાનમંત્રીશ્રીની પણ તે વખતનો એક આશય એવો હતો કે કોઈપણ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એમણે પહેલી એક ઇકો ફ્રેન્ડલી જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી વ્યારામાં બનાવી. એ ટાઈપની પેટર્નથી સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયતની કચેરીઓ જિલ્લા પંચાયતની કચેરી બની રહી છે. ત્યારે આજે જલાલપુરમાં પણ એ તાલુકા પંચાયતની કચેરીનું જ્યારે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે, 1 વર્ષ પછી આપણે એનું લોકાર્પણ કરવાના છે. ત્યારે અદ્યતન કોઈપણ નાગરિક જ્યારે એના પ્રશ્નો માટે આવે છે ત્યારે એને સારામાં સારું વાતાવરણ મળે એ હેતુસર તાલુકા પંચાયત એક અદ્યતન જ્યારે બની રહી છે ત્યારે બંને કાર્યક્રમને આદરણીય પાટીલ સાહેબ, ધારાસભ્ય RC પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આગેવાનની ટીમો, સાજિદ સૈયદ સાથે પરવેશ શેખ, GTV ન્યૂઝ, નવસારી. છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલા અને નગરની શોભા સમાન કુસુમ સાગર તળાવ કે જે હાલ ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે, તેથી નગરપાલિકા દ્વારા 18.5 લાખના ખર્ચે સફાઈ કાર્ય હાથ ધરાશે. છોટાઉદેપુર નગરપાલિકાના વચ્ચે આવેલું કુસુમ સાગર તળાવ હાલ ગંદકીથી ખદબદી રહ્યું છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીંયા જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. છોટાઉદેપુર નગરના લોકોએ છોટાઉદેપુર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી હતી કે આ તળાવની સાફ સફાઈ કરવામાં આવે. છોટાઉદેપુર નગરપાલિકા હાલ એક્શન મોડમાં આવી ગયું છે. છોટાઉદેપુર નગરપાલિકા આ તળાવની સાફ સફાઈ કરવા માટે રૂપિયા 18.5 લાખની ગાંઠ ફાળવવામાં આવી છે. ટૂંક જ સમયમાં આ તળાવની સાફ સફાઈ કરવામાં આવશે. રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર. છોટાઉદેપુરમાં રાજવી સમયમાં બનેલ અને રાજવી દ્વારા નગરની ભેટમાં આપેલ નગરની શોભા સમાન નગરની મધ્યમાં આવેલ કુસુમ સાગર તળાવની જાળવણી ન કરાતા તળાવમાં લીલ કમળ કાકડીની વેલો ઉગણી નીકળી છે અને તળાવ આખા ઉપર વેલની ચાદર પથરાઈ ગઈ છે અને તળાવ ફરતે વેપાર કરતા વેપારીઓ દ્વારા તળાવમાં નાખવામાં આવતા કચરાને લઈ નગરનું સુંદર તળાવ ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે. તળાવમાંથી આવતી દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવથી ત્રસ્ત નગરજનોની રજૂઆતને પગલે છોટાઉદેપુર નગરપાલિકા તંત્ર દ્વારા કુસુમ સાગર તળાવની સફાઈનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકા પ્રમુખ સંગ્રામ રાઠવાએ જણાવ્યું હતું કે નાગરિકોની રજૂઆતને લઈને પાલિકાએ કુસુમ સાગર તળાવની સાફ સફાઈની કામ માટે સર્વે કરી રૂપિયા 18.5 લાખની ગ્રાન્ટ ફાળવી છે અને તેની સફાઈનો ઇજારોપણ આપી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કુસુમ સાગર તળાવની સફાઈની કામગીરી પણ શરૂ કરી દેવાશે. જોકે નગરના જાગૃત નાગરિકો દ્વારા તળાવની જાળવણી એ આપણી ફરજ છે તે સમજી તળાવમાં કચરો ના નાખે એવી અપીલ કરી છે. સાથે તળાવ પુનઃ નગરની શોભામાં અભિવૃદ્ધિ સમાન બને તે રીતે પાલિકા તંત્ર તળાવની સફાઈ કરાવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. છોટાઉદેપુર નગરની જનતા માટે હું ખુશખબરી આપી રહ્યો છું. છોટાઉદેપુર નગરની વચ્ચે આવેલું કુસુમ સાગર તળાવ જે છોટાઉદેપુર નગરનું હૃદય છે, ઘણા સમયથી આ તળાવની સાફ સફાઈ થઈ નથી. મારા નગરપાલિકા સભ્યશ્રીની ડિમાન્ડ હતી, ગામની જનતાની ડિમાન્ડ હતી,
અને પ્રેસ મિત્રોની પણ ડિમાન્ડ હતી કે આ તળાવનું ક્યારે સાફસફાઈ કરશું, એટલે અમે એને ટેન્ડરિંગ પ્રોસેસ બધી કરી દીધી છે. 20 તારીખથી છોટાઉદેપુર નગરમાં આવેલું આ કુસુમસાગર તળાવનું સાફસફાઈનું કામગીરી શરૂ થઈ જશે. અને મારી જનતાને નમ્ર અપીલ છે કે આ તળાવ આપણું છે, આ નગર આપણું છે, આ ગામ આપણું છે. આ તળાવને ચોખ્ખું રાખવા માટે આપણે પણ અંદર કચરો ના નાખીએ અને એને સ્વચ્છ રાખીએ એવી મારી પ્રાર્થના. સંગ્રામસિંહ રાઠવા, પ્રમુખ નગરપાલિકા છોટાઉદેપુર. છોટાઉદેપુરના રજવાડાઓએ ગામને જે સુંદર તળાવ ભેટ આપેલ તેની હાલની દુર્દશા જોઈને ખૂબ જ દિલ રડે છે. આજુબાજુ રહેતા નાગરિકો અને તળાવ પારે જે વેપાર કરતા વેપારીઓ તળાવની સુંદરતામાં જે કચરો નાખે છે એમણે બંધ કરવો જોઈએ. અને છેલ્લા કેટલાય વર્ષોથી તળાવની ગંદકી આમને આમ જ એવી છે, લીલ શેવાળ કમળો એને લીધે દુર્ગંધ અને મચ્છરનો રોગચાળો થાય એવી ભીતિ ફેલાઈ રહી છે. અને ઉનાળાના સમયમાં એ દુર્ગંધ ખૂબ જ વધી જાય છે. પણ સાંભળ્યું છે કે તળાવ સાફ કરવાનો કોન્ટ્રાક્ટ નગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યું છે અને કોન્ટ્રાક્ટ અપાવવાનો છે, તો દિલમાં એવી આશ જાગી છે કે તળાવ સાફ થશે અને રજવાડાએ જે તળાવ આપ્યું હતું સુંદર ગામની શોભા સમાન, એ તળાવ પૂર્વવત એવી પરિસ્થિતિમાં આવે અને ગંધ અને રોગચાળો ના થાય, ફેલાય અને તળાવ સારું દેખાય. અને તળાવ પાળે જે અમે અમારી જવાનીમાં તળાવ પાળે બેસતા હતા, મસ્તી કરતા હતા, રાત્રે પાળી પર સૂઈ જતા હતા, એ આનંદ અમે ફરી ભોગવી શકીએ એવી આશા. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. જૂનાગઢમાં કુદરતી પાકતું અમૃત ફળ કેસર કેરીનો સ્વાદ માણવો ગરીબોને દુષ્કાળ થયો છે. જૂનાગઢ જિલ્લાનું સાસણ, મેંદરડા અને ખાસ કરીને તાલાડા, તમે જોઈ શકો છો કે ખાસ કરીને ખેડૂતો જે ખાસ કેરીના જે બાગાયત આંબા જે ખાસ કરીને વાવતા હોય અને કેરી જે ખાસ કરીને પકવતા હોય, તમે જોઈ શકો છો આખે આખો જે ખાસ કરીને શોપ છે અહીંયા ખાસ કેરી મળતી હોય અને એ લોકો ખાસ કરીને અહીંયા ખરીદવા આવતા હોય. આપણે પોચી શું ભાવે છે? આપનું નામ શું? જુનેદભાઈ, કેટલો ભાવ અત્યારે કેરીનો હોય અને એ લોકો ખરીદી કરવા આવતા હોય તો શું ભાવમાં વેચો છો? અમે 900 થી લઈને 1200 સુધીનું બોક્સ નહીં. એટલે કેટલા શું ભાવ, કેટલા કિલો ને શું ભાવ? 10 કિલોનું બોક્સ આવે, એમાં ફળ નહીં હિસાબ નાનું મોટું એ રીતે. હા, એટલે 800નું જે 10 કિલો આવે પછી શું ભાવ આગળ? 800 છે, પછી 1000નો 10 કિલો છે, 1200નું બોક્સની હિસાબે બોક્સમાં 10 કિલો ફિક્સ આવે, પણ રેટમાં નાનું મોટું ફળની હિસાબે રેટ ઊંચો. ગયા વર્ષની સરખામણીએ તમે જોવો તો સસ્તી કહેવાય કે મોંઘી કહેવાય? તમે જોઈ શકો છો ખાસ કરીને જે મોંઘી કેરી થઈ છે, વાવાઝોડા ખાસ કરીને આવેલા હોય અને વાતાવરણ જે પ્રતિકૂળ જે વાતાવરણ જોઈએ એ આંબાને નથી મળ્યું, એટલે જે ખાસ કરીને જે ફાલ હોય એ ખૂબ જ ઓછો આવેલો છે, એટલે ભાવ પણ જે વધેલા છે. અને તોકતે વાવાઝોડા જેવા જે ખાસ કરીને આવેલા હોય તો આંબા પણ ખાસ પડી ગયેલા હોય, તો આ તમે જોઈ શકો છો કે અહીંથી કેરી તમારે ખાસ ખરીદવી હોય તો 800થી લે અને 1500 જે કેરી પ્રમાણેના ખાસ ભાવ છે. તો તમે જોઈ શકો છો કે ગરીબ લોકોને ખાસ કરીને સ્વાદ જ્યાં કેરીનો માણવો મોંઘો પડી શકે છે. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, સાસણ. જૂનાગઢના સાસણ, વંથલી, મેંદરડા, વિસાવદર અને મુખ્ય પીઠું ગણાતી તાલાળા ગીરના ખેડૂતો કેસર કેરીનો પાક મેળવતા હોય છે. સમગ્ર વિસ્તારમાં આ વખતે વાતાવરણની વિષમતાને કારણે કેસર કેરીનું ઉત્પાદન ઘટ્યું છે, ત્યારે કેસર કેરી પકવતા ખેડૂતો ખૂબ મોટી નુકસાની ભોગવી રહ્યા છે. ઇજારાદાર અને વેપારીને પણ મોટું નુકસાન થયું છે. વાતાવરણની વિષમતાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. કમોસમી વરસાદ, માવઠા પર માવઠાએ અતિ પ્રતિકૂળ હવામાન અને ગયા વર્ષના ટોકતે વાવાઝોડાના કારણે કેરીના બગીચાઓમાં નુકસાન થતાં કેરીનું ઉત્પાદન ઘટ્યું જ છે. વાવાઝોડાના પહેલાના વર્ષમાં 2016 અને 2017માં 1 લાખ ક્વિન્ટલની કેરીની આવક થઈ હતી અને 2018 અને 2019ની સાલમાં કેરીની આવક અને ઉત્પાદન સતત ઘટ્યું રહ્યું છે. ખેડૂતો, ઇજારાદાર, વેપારીઓને મોટું નુકસાન જવાથી ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. જાણો કે ખેડૂતોની માંડી દશા બેઠી હોય એમાં પણ ખેડૂતોને મોટા ફટકો પડ્યો છે. આ વખતે એક્સપોર્ટની સંભાવના પણ નહીવત છે. આ વર્ષની તમામ પ્રકારની કેરી, હાફૂસ, લંગડો, લાલબાગ, કાગડો, તોતાપુરી સહિતના કેરીના ભાવો ચાલુ વર્ષે આસમાને જતા
ગરીબોને સ્વાદ ચાખવો પણ મુશ્કેલ બન્યો છે. જૂનાગઢ જિલ્લો છે ખાસ કરીને, અને સાસણ ગીર જે ખાસ કરીને હોય, તમે જોઈ શકો છો કે જૂનાગઢ જિલ્લામાં અને એશિયાટિક સિંહો પણ ખાસ કરીને અહીંયા વસવાટ કરતા હોય. તો અહીંના ખેડૂતો ખાસ તમે મેંદરડા જોઈ લો, જૂનાગઢ જિલ્લાનું સાસણ જોઈ લો, બાજુમાં ખાસ કરીને તાલાળા હોય, તો ખેડૂતો બાગાયત ખાસ કરતા હોય, જે કેરીના પાકો જે ખાસ મેળવતા હોય. અને બે વર્ષ ત્યાં તમે જોઈ શકો છો કે વાવાઝોડાને બધી જ વસ્તુ ખાસ કરીને આવતી હોય. આપણી સાથે ખેડૂતો છે, આપણે પૂછીશું આપનું નામ શું છે. મારું નામ જુમાભાઈ કટિયા છે, ગામ સાસણ. આ બગીચો અમે લીજ ઉપર રાખી અને કેરીનો પાક અમે પકવતા હોઈએ. છેલ્લા લાસ્ટમાં છેલ્લા બે વર્ષથી પાક સારો આવે, પણ કુદરતી આફતને હિસાબે પાક અમારો ત્યાર થઈને વાવાઝોડાને તોપતે વાવાઝોડા અંદર પાક બધો ખરી ગયો, ઝાડ પડી ગયા. આ વર્ષે જે પાક સારો હતો, પણ છેલ્લા લાસ્ટમાં માવઠા થયા અને ફુલાવર બધું બરી ગયું. કોઈ અમુક જગ્યા ઉપર જે કેરીનો પાક છે એ હાલમાં બહુ નાનો છે. આ સિઝનની અંદર અત્યારે જો પાક મે મહિનાની અંદર તો ફૂલ પાક તૈયાર થઈ જાય અને બગીચાની અંદર ઉપરથી પાકીને પણ શાક અમે જે અમારી ભાષામાં કહીએ એ ખરતી હોય એ અત્યારે જોવા મળતી નથી. અત્યારે નાનો પાક ફળ છે અને એ અને એને પણ 10-15 દિવસની વાર લાગે. અને આ પાક અમારે મેળવવા માટે કરીએ અને અમને પણ ભય લાગતો હોય કે આ જૂન મહિનાની અંદર વરસાદ થાય તો આ પણ આ વર્ષે પણ અમારો પાક ફેલ જાય અને અમને મોટી બધી નુકસાની થાય. જુમાભાઈ, અત્યારે આ ઓછો પાક, ઓછા જે કેરી ઓછી આવે છે, ફ્લાવરિંગ ઓછું થયું છે, તો માર્કેટમાં તમે કેવી રીતે વેચવા જતા હોય અને લોકો આને મોંઘી ખરીદે કે સસ્તી, તમે શું આખી યાર્ડમાં શું પરિસ્થિતિ હોય? યાર્ડની અંદર અમે તો એક આ 10 કિલોનો અત્યારે થઈ ગયું બોક્સની અંદર, બોક્સે પણ અમારે 35-40 રૂપિયાનો એક બોક્સ પડે. લાંબા ટાઈમથી અમે આ કેરીનો પાક પકવીને અમે જો યાર્ડમાં લઈ જતા હોય ત્યારે 20-25 રૂપિયાનું બોક્સ આવતું હોય, એની જગ્યાએ 35-40 રૂપિયા સારામાં સારું બોક્સ થઈ ગયું હોય. અહીંયા અમે મજૂરને પણ 300-400 રૂપિયાની મજૂરી આપી અને કેરીનો પાક ઉતારી અને અમે યાર્ડની અંદર લઈ જઈએ અને બે ત્રણ જાતની વકલ પાડીએ. નાનો મોટો ફળ હોય તો સારા ફળની અત્યારે યાર્ડની અંદર 1100-1200 રૂપિયા ભાવ છે. ના, જે બીજો એનાથી જે નાની ક્વોલિટી આવે એનો પણ 700-800 રૂપિયા ભાવ મળે છે હાલમાં. એટલે એ અમારે આ જે ખર્ચો કર્યો હોય એ માન અમારે પૂરું થાય. અમને કાંઈ એમાં 2-3 વર્ષથી માર મળ્યો, આ વર્ષે પણ એ જ છે. એમાં કોઈ કેરીના પાકમાં કોઈ ખેડૂતને ફાયદો થાય આ એવું કાંઈ જોવા મળતું નથી. તમે જોઈ શકો છો કે ખાસ ગયા વર્ષે તોકતે વાવાઝોડું હતું, એટલે સૌરાષ્ટ્રની અંદર આંબા જે આખા હતા, જે વૃક્ષો હતા, ખાસ કરીને ધરાશય કરી નાખ્યા હતા. અને તમે આ વર્ષની વાત કરો તો ફ્લાવરિંગ જે એનું હોવું જોઈએ તો એ ફ્લાવરિંગ જ જે 50-45% થયું હોય, એટલે કે મોર આવે અને પછી ફ્લાવરિંગ થાય અને પછી જે કેરી આખી જે ફળ થતું હોય. તો માવઠા ઉપર માવઠા હાલની પરિસ્થિતિ તમે જુઓ તો ગ્લોબલ વોર્મિંગ, જે અતિશય ગરમી પડે છે, તો આવી જે સ્થિતિમાં ખાસ કરીને જે તાપમાન વાતાવરણ હોય જે એને મળતું ન હોય, તો આ ગ્લોબલ વોર્મિંગમાં જે ફ્રૂટ થવાનો હોય થતાનો હોય. ખેડૂતની તમે વાત કરવા જાઓ તો ખાસ કરીને જે જૂનાગઢનું સાસણ છે, મેંદરડા છે અને તાલાળા, ખાસ કરીને આ જે વિસ્તાર છે મોટો બધો, એમાં બગીચાઓ ખાસ કરીને આવેલા છે અને ખેડૂતો જે આનું ઉત્પાદન મેળવતા હોય, પણ છેલ્લા 2 વર્ષથી તમે જોઈ શકો છો ખેડૂતને કોઈ જ વસ્તુ ન મળતી હોય. હવે આ જે હાલની પરિસ્થિતિમાં 45% ઉત્પાદન, 55% ઉત્પાદનમાં નુકસાની છે તમે જોઈ શકો છો. તો ખેડૂતોને ખૂબ જ ખાસ કરીને કેરીનો માર ઝપડતો હોય. અને તમે જોઈ શકો છો કે લોકો પણ જે આ કેરી ખાશે તો એમને પણ આ સ્વાદ મોંઘો પડે એવું છે, મોંઘી ખાસ કરીને કેરી મળશે લોકોને. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, સાસણ. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.